તો રાજકોટમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે પડધરીના ખાખડા બેલા ગોવિંદપરામાં ભારે નુકસાન મગફળીના પાકને નુકસાન થયેલા ખેડૂતોને પડિયા પર ફાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગોવિંદપરામાં એક હજાર વીઘામાં મગફળીનો પાક ફેલ થયો છે પડધરીના મોટાભાગના ગામમાં મગફળીનો પાક ફેલ ગયો છે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે મહા વાવાઝોડાની અસર ફરી એક વખત રાજકોટ જિલ્લાની અંદર જોવા મળી છે ગઈકાલે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અનેક ગામોની અંદર છે તે વરસાદ પડ્યો હતો અને વરસાદ પડવાના કારણે છે તે આ કમોસમી વરસાદના કારણે છે તે કપાસ અને મગફળીના પાકને છે નુકસાન થયું હતું ત્યારે આજે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે ગોવિંદપર ખાતેના દ્રશ્યો છે પડધરી તાલુકાના ગોવિંદપર ગામે છે તે અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ અને ત્યાંના ખેડૂતો આપણી સાથે જોડેલા છે જે ખેડૂતોએ મગફળી અને કપાસના વાવેતર કર્યા હતા તે પૈકી અત્યારે આપણે છે તે મગફળીના આ ખેતરની અંદર ઉભા છે કે જે આગળ જોઈ શકાય છે તે મુજબ મગફળીનો શું કહેશો તમે જે રીતે એક તરફ વરસાદ છે તે પડદરી તાલુકામાં વખતે સારો નોંધાતો ત્યારબાદ કહી શકાય કે હવે દેવ દિવાળીનો સમય છે ત્યારે પણ કમોસમી વરસાદ છે તે પડી રહ્યો છે શું પરિસ્થિતિ ખેડૂતોની તમારા ગામની અંદર છે સાહેબ પહેલાં અતિવૃષ્ટિ વરસાદ થયો અને તે પછી આ ઓગણત્રીસ તારીખનો મગફળી કાઢવાનો સમય થયો અને કપાસને લણણીનો તૈયાર થયો ત્યારે ઓગણત્રીસ તારીખથી અમને એમ થયું કે આ નહીં વાંધો આવે તો વરી પાછો કાલે વરસાદ આવ્યો આ બીજી તારીખે અને આ પાલો આ એકવાર હુકાણો હતો વરી પાછો આવ્યો તો હાવ રજ જ થઈ ગઈ આ એમ માનો ને કાંઈ રેખા જ થઈ ગઈ પણ આમાં હવે જો પ્રીમિયમ ભરી છે વીમો વીમો મળે તો અમારે કાંઈક આશા સરકારને એટલી માંગણી છે કે મહેરબાની કરી સોયા સો ટકા નુકસાની ગણાય આપો દસ વીઘાની આ વાવેતર કર્યું હતું પણ અત્યાર લગીનો ટોટલ ખર્ચો કરવો પડે એનો ખર્ચાનો તો માપ જ નો આવે આપણે સમય પ્રમાણે દવાના બિયારના મજૂરીના બધો ખર્ચ ચડી જાય અત્યારે ખાલી લણણી કરવાની હતી ત્યારે આ પરિસ્થિતિ આવી કાનનો વરસાદ બે થી અઢી વરસાદ પડ્યો આ પાથરામાં બીજી વાર વરસાદ પડ્યો ઉપર ધરતી અને નીચે આ ભેવું હે ખેડૂ અત્યારે પોઝિશન મારું કહેવા નહીં થાય ખેડૂત કોઈ હિંમત આવતા નહીં આપઘાત કાઈ કરતા નહીં અને આ સરકારને ને કે પૂરેપૂરો હોય હો ટકા વીમો પાસ કરે અમારી નમરી એટલી વિનંતી ખેડૂત કિસાન સંઘ આપ શું કેશો કેટલી મહેનત થાય છે કેટલો ખર્ચ થાય છે અને આ નુકસાન થઈ છે તો ખેડૂતોને કેટલી મુશ્કેલી એ મહેનત તો ખૂબ ચાલુ એમને સતત મહેનત જ કરી છે અને ઘાસચારો પણ શીખ્યા વહી ગયો ખેડૂનો એટલે ચારો ખુદ લેવામાં અત્યારે લેવાની પરિસ્થિતિ છે અમારી શું પરિસ્થિતિ છે જે રીતે આ વખતે ક્યાંક સારા વરસાદની ની પરંતુ રેકોર્ડ બ્રેક વરસાદ થઈ ગયો છે ગત વર્ષે તમારા તાલુકામાં કોઈ વરસાદ જ નહોતો ને આ વખતે વરસાદ આવ્યો તો પણ ખેડૂત પરેશાન અગાઉ વરસાદ નહોતો તો પણ ખેડૂત પરેશાન તમારા તાલુકા અને ગામના ખેડૂતની શું પરિસ્થિતિ છે પોર તો અમારે જ મુકાઈ ગયું હતું પણ ઓણ અમને એવી લાલચ હતી કે ઓણ અમે થોડુંક કમાશો પણ એના હિસાબે કુદરતે જાજામાં જાજો વરસાદ આપી દીધો એના હિસાબે અમને ખેડૂતને બધાને અતિવૃષ્ટિ થઈ ગઈ છે આમાં તમે જોઈ લ્યો બધું આમાં કઈ છે જ નહીં જો છે જ નહીં બધી ટોટલ રેખા થઈ ગઈ છે અને આ આ તમે જોઓ જે આમાં ઓપનરમાં આ જાય ત્યારે આનો ઢોરાને ખાવાનો ભૂકો બને હવે આ પોતે સાવ એકદમ રેખા થઈ ગઈ છે એટલે હવે ખુદ ખેડૂને એના માલ ઢોરને નભાવવા માટે ખુદને વેચાતી બાર થી લેવું પડશે પણ એ હવે ક્યાંય મળે એવું લાગતું નથી કેમ કે સમગ્ર વિસ્તારમાં વરસાદ છે અને ખાસ કરીને સરકારને એવી નમ્ર વિનંતી છે કે ખેડૂને અને એના ઢોરાને વ્યવસ્થિત એનું વળતર અપાય તો વધારે સારું રહેશે બાકી અત્યારે સો એ સો ટકા ખેડૂ અત્યારે નુકસાનીમાં જ છે અતિવૃષ્ટિના કારણે મગફળી તો ફેલ થઈ ગઈ હતી એમાં ફૂગ આવી ગયા તો એમાં કોઈ પણ જાત કે ભોગમાં જ મગફળી પરંતુ એનો ઉપલો પાલો ઈ ચોક્કસ તારીખ સુધીમાં કે કે એમ પાલા લીધે અમે ઢોર હે તો કે એને બચાવી શકશું અને તેની સાથે સાથે અમે ઢોરની નિભાવી અને તેની સાથે પોતાનું ગુજરાન પણ ચલાવીશું પરંતુ અત્યારે હવે મગફળી કે પાલો કોઈ પણ હાથમાં આવવાની પરિસ્થિતિ નથી અત્યારે બધુંય બગડી ગયું છે એટલે કે આખું જે ખેડૂત એ પોતાનું જે જીવન ધોરણ છે એ આખું જીવન ધોરણ એ ખોરવાઈ ગયું છે અને ખેડૂત હંમેશા માટે પ્રીમિયમ ભરતો હોય એટલા માટે પ્રીમિયમ એને નિરીક્ષણ કરવાની કોઈ પણ જાતની જરૂર નથી ના માધ્યમથી એ પણ એને જો આપવું જોઈએ ખેડૂતોને તો એ સર્વે કરીએ અને બધા ખેડૂતોને એ આપી શકે છે અને જો સરકાર હે તો પોતે મહેરબાની કરી અને સમજે અને ખેડૂતોને વળતર આપે તો એના આખા વર્ષનું જે જીવન હે તો માંગ કરી રહી છે ખેડૂત પાયમાલ થઈ ગયો છે અતિવૃષ્ટિ શું કેવા માંગો છો હવે હાલમાં પરિસ્થિતિ જોઈ શકાય છે કે સર્વે કરવાની કોઈ જરૂરિયાત નથી લાગતી આપ શું કેશો જીટીવી ના માધ્યમથી એમ કઉ છું કે આ પ્રૂફ આથી વિશેષ કોઈ આપી શકે નહીં આનું સર્વે કરવામાં જરૂર ન પડે પછી કરવું હોય તો ભલે કરે એને વાંધો નથી પણ આમાં નાના ખેડૂતને ગઈ વખતે છતાં ઝીરો ટકામાં મૂકી દીધું અને આ પરિસ્થિતિ શું આપઘાત સિવાય બીજું શું કરવાનું વિચારવું આ પાલો લેવો પડે કોઈ પણ પ્રકોપ છે જ નહીં કે આમાં જો સરકાર સહાય આપે અને વીમા કંપનીને એમ કહે કે આ સો ટકા નુકસાની છે તમારે આપવી પડે તો જ એનો નિભાવ થઈ શકશે માલનો અને ઓલો તો જે રીતે જોવા જઈએ તો ખેડૂત ક્યાંક છે તે પાયમાલ થયો છે અતિવૃષ્ટિના કારણે અતિવૃષ્ટિ પરેશાન છે તો બીજી તરફ જે અસર છે તે પણ જોવા મળી છે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ત્યારે ત્યારે પણ પોતે સરકાર પાસે વળતરની માંગ છે સૌરાષ્ટ્રોવીસ કલાક આ ખેડૂતોનો અવાજ છે તે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ ખેડૂતોને પણ એક અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ ખેડૂત છે તે એવા કોઈ પગલા ન ભરે જેથી કરીને આવનારો સમય છે તે તેમના પરિવાર માટે ખરાબ આવે પરંતુ તમામ જે ખેડૂતો છે તેમનો અવાજ છે તે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે ત્યારે સરકાર પણ વીમા કંપની છે તે પ્રીમિયમ છે તે જલ્દીથી આપવા માટેની માંગ છે તે કરી રહી છે ત્યારે સર્વેની ની કામગીરી થયા બાદ તમામ ખેડૂતોને વળતર જલ્દી થી આપવામાં તેવી પણ માંગ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા જી ચોવીસ કલાક પડદરી